गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण छनी अंदर पाठ नंबर 16 मातृ हृदय तेना विषे अभ्यास करीशू। मातृ हृदय माँ प्रत्येनो प्रेम तमारो केवो छे? एक माँ ने तेना बाळक प्रत्येनो प्रेम केवो छे? तेनु हृदय सर चापी जाय तेवु हृदय सरखू तमने अही एक पाठ द्वारा कहेवामां आव्यु छे। तेना लेखक छे कन्हैयालाल रामानुज। सौप्रथम आपणे ते लेखकनो परिचय जोईए अने आ पाठनी अंदर समजूती शुं छे एना विशे जोईए। तो आ पाठना लेखक छे कन्हैयालाल रामानुज। तेमनो जन्म 1/11/1938 ना रोज थयो छे अने तेमनु अवसान 26/4/2002 ना रोज थयु छे। कन्हैयालाल रामानुजनु आखू नाम छे कन्हैयालाल लक्ष्मीराम रामानुज। कन्हैयालाल लक्ष्मीराम रामानुजनो जन्म सुरेंद्रनगर जिल्लाना भडवाणामां थयो हतो। तेमणे एक शिक्षक तरीके सेवा आपी छे। तेओ ज्यां सुधी जीव्या त्यां सुधी ते एक शिक्षक तरीके सेवा आपी छे। सावजनु अपमान, रीछ दरबारमां 11 रातो, अपंग तनना पण मनना नहीं, તેમના જાણીતા પુસ્તકો છે કન્હૈયાલાલ રામાનુજનો। તમારે જોવા હોય એના પુસ્તકો તો સાવજનું અપમાન, રીછ દરબારમાં 11 રાતો અને અપંગ તનના પણ મનના નહીં, આ પુસ્તકો તમારે જોવા અને એના કરેલી વાર્તાઓ, કાવ્ય સંગ્રહ અને વાર્તાઓ પણ તમે જોશો તો એટલી અદ્ભુત અને એટલી હૃદય ચાપી જાય એવી હોય કે જેનાથી તમને પણ આંખમાં આંસુ આવી જાય। આ પાઠની અંદર તમને માતાના હૃદયનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ કે આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે કે માતાને પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે આ પાઠ। જૂનાગઢમાં આવેલું ગીર, જે ગીર ઘટાદા વૃક્ષો ધરાવતું જંગલ, એટલે કે ગીરના જંગલમાં વસતા માલધારી કે જે ગાયો ભેંસો બકરીઓ માલઢોર રાખતા હોય અને એના સિવાય બીજો કોઈ જ ધંધો ન હોય તેને કહેવાય માલધારી લોકો। ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે। 4-1 વર્ષનું એક બાળક છે જે સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે। સિંહબાળ એટલે સિંહ, જે જંગલનો રાજા છે, સિંહ એનું બાળક, એ 4 વર્ષનું બાળક છે જે સિંહણનું બાળક છે, જે સિંહબાળ છે, અને આ બાજુ માલધારીના કુટુંબનું એક બાળક છે જે 4 વર્ષનું છે। તે બંનેની દોસ્તીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અહીંયા બતાવવામાં આવે છે। તે જોતા માતા સિંહબાળને છોડી મૂકવા બાળકને કેવી વિનંતી કરે છે, એટલામાં ત્યાં એક સિંહણ આવી પણ જાય છે। થોડી ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાના ગોદમાં પણ આવી જાય છે। સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે। આ રીતનો એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે। તો આપણા મનમાં પણ વિચાર થાય, સિંહબાળ અને જે માણસનું બાળક છે, માલધારીનું બાળક, એ બંને, અને એક સાઈડ છે માલધારી માતા, એક સાઈડ છે સિંહણ, જે સિંહબાળની માતા। જ્યારે સિંહણ આવે છે ત્યારે આપણા મનમાં પણ ડર આવે છે કે સિંહણ એક સાઈડ આવી જાય છે તો પણ એ બાળકને શું કરશે, એની માતાને શું કરશે, આપણા મનમાં પણ એક ડર છે। પરંતુ અહીંયા માતૃ હૃદય માતાના પ્રેમ દ્વારા તમને
શું છે હૃદયમાં એક ભાવના માતાની, એના વિશે વર્ણવવામાં આવ્યું છે. આ એક પ્રસંગ છે. તો ચાલો આપણે બધા આ પાઠ વિશે જોઈએ. આ એક સરસ મજાની નાની અમથી ટચુકડી વાર્તા છે. તો ચાલો આપણે આ પાઠની શરૂઆત કરીએ. કો અવધૂત સો ગિરનાર બેઠો છે, તો કહે છે કવિ કે કો અવધૂત સો ગિરનાર બેઠો છે, તેની જટામાં જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. કો અવધૂત ગિરનાર છે, એ બહુ મોટામાં મોટો પર્વત છે. એની જટામાં એટલે કે વાળ, આપણા જે વાળ છે એને જટા કહેવાય છે, બરાબર. તો ગિરનારની જટામાં ચારે બાજુ પશ્ચિમી જંગલોને લોકોએ એવું નામ આપ્યું છે ગીર. તે ગીરના જંગલોમાં સદીઓ જૂના આ પ્રદેશમાં વસ્તી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. શું કહે છે કે કો અવધૂત સો ગિરનાર બેઠો છે, કે આટલો મોટો જે ગિરનાર પર્વત છે તેની જટામાં જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે કે ગીર નામ છે. ખૂબ ગીચવાળા જંગલો છે આ ગીર જંગલ છે. તમે ગીર વિશે સાંભળ્યું હશે, જૂનાગઢ વિશે સાંભળ્યું હશે, તમને લોકોને ખ્યાલ હોય તો. ગિરનારમાં જે જૂનાગઢની અંદર જે ગિરનાર પર્વત આવ્યો છે તેની આજુબાજુમાં ભવ્ય તળેટી આવેલી છે. તો ત્યાં જંગલો છે. અને ગીર આપણે ગુજરાતનું નહીં પણ એશિયાનું મોટામાં મોટું સિંહ માટે જાણીતું અભયારણ્ય છે, બરાબર છે. તો સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના, સદીઓથી જૂનું આ પ્રદેશ એટલે કે આ ગીરની અંદર માલધારી કોમ વસે છે, જેના અત્યારે 129 જેટલા નેસડા છે, ઘર છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું. કાળના મુખમાં રહેવાનું મતલબ શું કે એક તો સિંહ માટેનું અભયારણ્ય છે, ત્યાં સૌથી વધુ સિંહ અથવા તો જંગલ છે, તો ત્યાં અનેક પ્રકારના જીવજંતુઓ અથવા જાનવરો આવે તો એને કાળના મુખમાં જ રહેવાનું કહેવાયું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે, જાણ્યો અજાણ્યો થોડો કેના મનમાં ડર હોય, પરંતુ એને રહેવાનું તો ત્યાં જ છે, એનું કોઈ બીજું ગામ નથી, એ જ એનું ગામ છે, જંગલ છે એ ગીર. તો એને જાણ્યો અજાણ્યો ડર જોવા મળતો નથી. સાવજના ઘૂઘવાટા અને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજમવું પડે છે. શું કહે છે કે સાવજના ઘૂઘવાટા, સાવજ એટલે કે સિંહ, એને આપણી કાઠિયાવાળી ભાષામાં સાવજ કહેવાય છે. તો સાવજ જ્યારે પાણી પીવા આવે છે, જ્યારે ગર્જના કરે છે ત્યારે એના ઘૂઘવાટા, ત્યારે તેનો અવાજ, ને દીપડો જ્યારે લુચ્ચાઈ કરે છે, દીપડો જે સૌથી વધુ લુચ્ચાઈ કરનારો પ્રાણી હોય તો તે દીપડો છે. દીપડાની લુચ્ચાઈ સાથે આપણે તેમણે લોકો એટલે કે માલધારી કોમની વ્યક્તિઓએ આજીવન ત્યાં જ જજુમવું પડે છે, ત્યાં જ જન્મવાનું ને ત્યાં જ મરવાનું છે એ લોકોએ. તે આજીવન સિંહના એટલે કે સાવજના ઘૂઘવાટા અને દીપડાની લુચ્ચાઈ વચ્ચે જ રહેવાનું છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય, બરાબર ને. ક્યારે શું બની જાય, ક્યારે કોઈ વ્યક્તિને કોઈ જાનવર દ્વારા મારણ પણ થઈ જાય, કોઈ પશુ પશુનું કે માલનું માલઢોરનું પણ મારણ થઈ જાય, તો ક્યારે શું બને છે કહેવું ઘણું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. તો આવા બહાદુર, બહાદુર જ કહેવાય કારણ કે એને ડર છે, ત્યાં અનેક પ્રકારનો ડર છે, જીવજંતુઓથી માંડીને જાનવરોથી માંડીને બધી જ પ્રકારનો ડર જંગલની અંદર છે. છતાં આવા બહાદુર માલધારીઓના જીવન વિશે આપણે જાણીશું, કારણ કે ત્યાં જ રહે છે એટલે એક બહાદુર કહેવાય. તો આ હતો માલધારી કોમનો પરિચય. હવે અહીંયાથી આપણો પાઠ એટલે કે વાર્તા શરૂ થાય છે, જે તમને આમાં માતૃ હૃદય, જ્યાં તમને સિંહ બાળ અને બાળકની વાત કરવામાં આવી છે તેના વિશે અહીંયા તમને કહેવામાં આવે છે. તો તમને પણ ઉત્સાહ થતો હશે ને વિદ્યાર્થી મિત્રો,
બાકી આગળ આ પાઠમાં શું છે, જલ્દી જલ્દી આપણે શીખીએ કે આ પાઠનો સારાંશ શું છે, કે આ પાઠમાં આપણને પણ ઉત્સાહે હવે આની પછી શું થશે. તો જુઓ, પાઠની શરૂઆત કરીએ કે અહીંયાથી હકીકતમાં પાઠની અંદર જ્યાં તમને અત્યાર સુધી આપણે જે જોયું તે શું હતું, પ્રસ્તાવના અને માલધારી કોમ વિશેની માહિતી. હવે જે આ બીજો પેરેગ્રાફ આપ્યો છે ત્યાંથી છે આપણો પાઠ, એટલે કે ત્યાંથી છે આપણી વાર્તા. તે કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ છે. શું કહે છે? કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ છે. સાત એટલે કે તમે જે સોસાયટીઓ હોય છે, શેરીઓ હોય છે, એમાં કેમ 10-15 ઘર હોય શેરીની અંદર, એમ અહીંયા 7-7 કે 10-10 ઝૂંપડાનો એક જગ્યાએ 7નો હોય તો કાંઈ બીજી જગ્યાએ 7નો એવું જરૂરી નથી. 7નો, પછી 15નો, 20નો, 25નો, તો અલગ અલગ ઝૂંપડાઓ બંધાવીને નેસ હોય છે, એટલે સોસાયટી હોય છે, મહોલ્લો હોય છે, આપણી ભાષામાં શેરી કહીએ આપણે. કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ છે. જ્યાંની આ વાત થાય છે તે વાત છે કરમના દાધિયા નામનો એક ઝૂંપડાનો, એક સાતેક ઝૂંપડાનો નેસ છે. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે છે. આયર, આયર અને કાઠી કોમના માલધારીઓ, આ બે જાતિ છે, જાતિ છે, માલધારીઓ કુટુંબની જેમ રહે છે. આપણે પણ સોસાયટીમાં આજુબાજુમાં કોઈ બી જાતિના લોકો રહેતા હોય પણ આપણે એક પરિવાર છીએ એ રીતે રહીએ છીએ, તે અહીંયા પણ આયર અને કાઠી કોમના જે માલધારી લોકો છે તે એક કુટુંબની જેમ રહે છે. પ્રાગટ ફૂટે માલધારીઓ ભેંસ ભેહું અને બીજા માલને લઈ ચરાવવા ઉપડી પડે છે. શું કહે છે? પ્રાગટ ફૂટે એટલે કે સવાર પડતા જ માલધારીઓ ભેહું અને બીજા માલને લઈને ચરાવવા ઉપડી જાય છે. તમને લોકોને ખબર હોય તો આપણી કાઠિયાળી ભાષામાં ભેહું કહે પણ આપણે એને ભેંસ કહીએ. તો જે ભેંસ છે, બીજા માલ છે, ઢોર, માલ ઢોર મતલબમાં કહે છે, એની પાસે ઘેટા હોય, બકરા હોય કે પછી ગાયો બી હોય, બરાબર, આ બધું માલ ઢોર લઈને ચરાવવા ઉપડી પડે. કારણ કે એ લોકોને ત્યાં બીજું કંઈ કામ જ નહીં, માલધારીઓ એટલે એ લોકોને માલ ઢોરને ચરાવવાનું ને એમાંથી જ ગુજારો કરવાનું ને એમાંથી જ ભરણ પોષણ પોતાનું કરવાનું હોય છે. તો માલધારીઓ સવાર પડતા જ જેવો સૂર્ય ઉદય થાય એવા જ ભેંસ અને ત્યાં તેમના માલ ઢોરને જે અનેક પ્રકારના ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટા છે, બધાને લઈને ચરાવવા ઉપડી જાય છે જંગલના અલગ અલગ વિસ્તારોમાં. સ્ત્રી વર્ગ ઘરે રહે, સ્ત્રી વર્ગ એટલે કે લેડીઝ લોકો, બરાબર. તો જે સ્ત્રી લોકો છે, મહિલા લોકો, તે લોકોને શું કરવાનું, ઘરે રહેવાનું હોય. 500 ભેંસુ મેળવેલ દૂધના દહીંને વલોવવા અને એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. હવે જે ગાય ભેંસો માલ ઢોરને એ લોકોએ ચરાવ્યા હોય, આજ સાંજે આવે, બરાબર, એનો સમય થતાં સાંજ પડે આવે, 500 ભેંસુ એટલે 500 ભેંસુઓ હોય, એના મેળવેલા દૂધ હોય, એના દહીં બન્યા હોય ને દહીંમાંથી એને છાસ બનાવવા માટે કેવા વલોણા વલોવા પડે છે, એવા નાજુક, એટલે કે જો પુરુષો કરતાં મહિલાના હાથ એકદમ નાજુક હોય છે. જેટલું કામ પુરુષો કરી શકે છે એટલું મહિલા નથી કરી શકી, પરંતુ આ આધુનિક સમયમાં મહિલા પણ પુરુષની સમોવડી બની છે. તેના હાથ નાજુક છતાં પણ મજબૂત હાથે તે કામ કરવા લાગી જાય છે, કારણ કે 500 ભેંસુના મેળવેલા દૂધના દહીંને તેને વલોવાના હોય છે. સાંજ પડીએ ખૂટતું બળતણ ઈણવા ગીરમાં નીકળી પડવાનું, કામ પતે એનું કામ શું છે, ઘરમાં બધું કામકાજ કરવાનું, ખાવું પીવું અને ગાયના કે ભેંસના જે 500 દૂધના જે મેળવેલા દહીં હોય છે તેને વલોવાનું, છાસ બનાવવાનું, એવું બધું કામ મહિલાઓને કરવાનું, અને સાંજ પડતા જ એ લોકો સાથે બળતણ ખૂટી ગયું હોય તે બળતણ વેવા ગીરના જંગલોમાં નીકળી પડે છે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળી હોય તેમ, દાખલા તરીકે જો આપણે શહેરની જ વાતો કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમને પણ ખબર છે કે શહેરની અંદર તમે લોકો શોપિંગ સેન્ટરમાં, મોલમાં,
ખરીદી કરવા માટે જાઓ છો તો કેવી રીતના આખા ઠેલાના ઠેલા ભરી ભરીને આવો છો, આ વસ્તુ નથી લેવાનું પણ લઈ આવ, પણ ત્યાં તો એવું નથી, જાણી શહેરની સ્ત્રી શોપિંગ સેન્ટરમાં જઈને ખરીદી કરવા ગઈ છે. અથવા તો તમને ખબર હોય તો તમે કપડાં કે કોઈ બીજી શોપિંગ કરવા જાઓ તો કેવા મસ્ત સવ તૈયાર છે, આજે તો અમારે અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, તો કેટલા સરસ તમે શોપિંગ સેન્ટરમાં જતા એમ તૈયાર થઈને નીકળી પડો છો. તેવી જ રીતે આ સ્ત્રીઓ જે બળતણ વીણવા નીકળી પડે છે, જાણે આપણને થતું હોય કે શહેરમાં આપણે શોપિંગ સેન્ટરમાં જઈએ છીએ, એવી જ રીતે આ સ્ત્રીઓ ક્યાં જતી હોય છે, સાંજના સમયે બળતણ વીણવા માટે જતી હોય છે. તો આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. આધેડ ઉંમરની એટલે કે થોડીક મોટી ઉંમરની, તમારા મમ્મી જેવડા ઉંમરની એક બાઈ સાંજે કરગઠિયા વીણવા નીકળી પડે. કરગઠિયા એટલે લાકડાનો ઝીણા ઝીણા ટુકડા કરેલા હોય, નાના નાના ટુકડા કરેલા હોય અને એનો ભારો બાંધવાનો હોય, એને કહેવાય કરગઠિયા. નીકળી પડે હારે ચારેક વર્ષનું બાળક. આ ભાષા ગામડાની છે, માલધારી કોમની છે, એટલે તમને એ રીતે આપવામાં આવે છે કે આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી, હારે ચારેક વર્ષનું એક બાળક. એની સાથે ચાર વર્ષનું એક બાળક છે. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. હવે એના બાળકને લઈને બળતણ વીણવા માટે નીકળી પડે છે. તો એની સાથે ચાર વર્ષનું બાળક છે, વીણતા વીણતા લાકડા એ સ્ત્રી આગળ નીકળી ગઈ છે. પેલું બાળક તો હજી નાનું અને ચાર વર્ષનું, એટલે ધીમું ધીમું જતું જાય અને ક્યારેક ક્યારેક જવાનો મોકો મળે એને, એટલે એને જોવા પણ નવું નવું મળે. એ પેલું બાળક તો ધીમું ધીમું ફૂલડા ચૂંટતું એના માની પાછળ જતું હતું. નવા દોસ્ત સાથે થોડો શિશુ કાલી બોલી વાતમાં વાતો કરવા લાગ્યો. બાળક હજી નાનું જ હતું, ચાર વર્ષનું બાળક હતું, એટલે તેને બોલતા આવડતું નહોતું. કાલી ઘેલી ભાષામાં તે બાળક કે સિંહબાળ સાથે વાતો કરવા લાગી જાય છે. પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી, ડણક એટલે અવાજ ગર્જના, તે ડણક કોની હતી, સિંહણની. માલધારી સ્ત્રી ચોંકી ઉઠે છે, કારણ કે માલધારી સ્ત્રીને પણ આ ડણક સંભળાય છે. અચાનક ચોંકી જાય છે ડણક સાંભળીને, અને તેને પણ પોતાની સાથે આવેલા બાળકનું ઓસાણ આવ્યું, મારી સાથે મારું બાળક આવેલું છે. તેનો જીવ અડધો થઈ ગયો. તેના ઓસાણ આવ્યું કે મારી સાથે મારું બાળક આવે છે, આજુબાજુ જોવે છે તો બાળક નથી, તો તેને તેનો જીવ અડધો થઈ ગયો. તમને પણ તમારા મમ્મીને પણ થોડીક વાર અડધો કલાક તમને મૂકીને જાય તો તમારા મમ્મીને પણ યાદ આવે કે મારો છોકરો ઘરે શું કરતો, કેવી રીતે કરતો, મને હેરાન તો નહીં કરતો હોય, એને ખાઈ લીધું હશે, પી લીધું હશે, સૂઈ ગયો હશે, ઘણું બધું એના મનમાં વિચારો આવે. એવી જ રીતે આ સ્ત્રીને પણ જીવ અડધો થઈ જાય છે કે મારું બાળક ક્યાં ગયું. કરગઠિયાને પડતા મૂકી એણે તો દોટ મૂકી. કરગઠિયા એટલે જે લાકડાનો ભારો હતો, નાના નાના ટુકડા કરીને બનાવ્યો હતો, એને તે ફેંકી દે છે અને દોટ મૂકે છે, દોડે છે પાછી પાછળની તરફ કે મારું બાળક ક્યાં રહી ગયું. પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હતી. પોતાના બાળકને રેઢું મૂકી દે છે અને પોતે કરગઠિયા વીણવા બેસી જાય છે, તો એને મનોમન પસ્તાવો પણ કરવા લાગે કે મેં મારા બાળકને રેઢું મૂકી દીધું. આફડી ફાફડી દોડવા લાગી, પરંતુ કાંટવાળી જ્યાં ભેખડ પાસે આવી, પરંતુ તે કાંટ વટાવી અને જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તેણે એની સામેનું દ્રશ્ય જોયું. દ્રશ્ય શું હતું તે જોવું, તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. દ્રશ્ય એવું હશે કે એને પણ ચક્કર આવી ગયા. દ્રશ્યમાં શું હતું કે ધરતી ગોળ ગોળ એને ફરવા લાગી, પોતાનું અસ્તિત્વ પણ ભૂલાતું લાગ્યું. કોને, એ સ્ત્રીને. એ ભેખડ પાસે આવીને તેને દ્રશ્ય જોઈ છે, દ્રશ્ય જોઈને તેને ચક્કર આવી જાય છે, ધરતી પણ ગોળ ગોળ ફરવા લાગે છે, એવું એને પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે એવું એના મનમાં અને એને થવા લાગ્યું. કારણ કે ત્યાંનું દ્રશ્ય જેવું હતું. દ્રશ્ય શું હતું,
તો કે વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે. આગલા દિવસે એટલે કે આ દિવસે બીજે દિવસે જાય છે ને એના આગળના દિવસે સિંહણે બાળકને એના બચ્ચાને જન્મ આપ્યો હશે. એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. બોર્ડમાં એટલે કે અંદર ગુફા જેવું બનાવ્યું છે ભેખડની અંદર, ત્યાં હતા બોર્ડમાં. એમાંનું એક બહાર નીકળી આવ્યું. બે બાળકને જન્મ આપ્યો સિંહણ, એમાંથી એક બાળક સિંહ વાળ છે બહાર નીકળી આવે છે. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલો. સિંહણને પણ ભૂખ લાગી હોય એટલે એને મારણ તો કરવું જ પડે, તો જ એ પોતાનું પેટ ભરી શકે. તો મારણની તપાસમાં તે નજીક ગયેલી હતી તેની પાછળ. પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વ્હાલ સેવાના રક્ષણ માટે દોડી આવ્યો. તે સિંહણ મારણ કરવા માટે ભૂખની તરસમાં, ભૂખની તલપમાં મારણ કરવા માટે જાય છે. પરંતુ તેને માણસની ગંધ આવતી, જાનવરો એને માણસની ગંધ આવે તો તેને માણસની ગંધ આવતા તે સિંહ, તે માનવ બાળની ગંધ આવતા બાળકની ગંધ આવી. એને પણ એ ખબર પડી કે માનવ બાળકની જ ગંધ આવે છે. એ ગંધ આવતા તે સિંહણ તરત જ પોતાની બોર્ડ એટલે જ્યાં એણે પોતાના બાળકને મૂકેલા છે ત્યાં દોડીને ફટાફટ એના બાળકનું રક્ષણ કરવા માટે આવે છે. કારણ કે સિંહણને શું હતું કે કોઈ મારા બાળકને હેરાન કરશે તો, મારા બાળકને નુકસાન પહોંચાડશે તો. જ્યારે પોતાના શિશુને પેલા બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાળ નાખી. તો કર્યો દણક કરી હતી ને સિંહણે, જ્યારે એ દણક સિંહણે કોણ કે કોને જોઈને કરી હતી, જ્યારે પોતાના શિશુને, સિંહનું જે બાળક હતું તેને, જે માનવ બાળક હતું એ ઉઠાવીને લઈ જતો હતો પોતાની ગોદમાં, એટલે તેણે દૂરથી જ તેને જોઈને ત્રાળ પાડી, દણક કરી, ગર્જના કરી, અવાજ કર્યો. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. આ બાજુ શું થયું, માલધારી શિશુની બાળકની માતા શું કરતી હતી, એને યાદ આવતા એ દણક સંભળાતે દોટ મૂકે છે કે મારું બાળક કદાચ સિંહ પાસે હશે, તો એને પોતાના મનમાં એક જાતનો ડર આવી છે અને દોડ મૂકે છે. આ બાજુ સિંહણ આવે છે, વચ્ચે બે નાના નાના ભૂલકા. તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ચિત્ર છે તેની અંદર તમે જોવો, આ ચિત્રની અંદર તમને દેખાય છે કે બે બાળકો વચ્ચે છે ને આજુબાજુ બંનેની માતાઓ છે. તો વચ્ચે બે નાના નાના ભૂલકા, એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી. પશુ દેહધારી એટલે કે એક પશુનું બાળક એટલે કે સિંહણનું બાળક, સિંહ બાળ. એક માનવ દેહધારી એટલે કે માનવનું બાળક જે 4 વર્ષનું છે એની વાત કરે છે. કુદરતની કેવી બલિહારી, તમને પણ લોકોને ખબર છે કે કુદરતની કેવી બલિહારી છે. એક બાજુ તો માનવનું બાળક અને એક બાજુ પશુ દેહધારી બાળક એટલે કે પશુનું બાળક છે, તો કુદરતની કેવી બલિહારી છે. માલધારી સ્ત્રીએ દૂર રહે રહીએ પોતાના બાળકને બગલમાં રહે સિંહ બાળને છોડી દેવા ભૂમ પાડી. જે માલધારી સ્ત્રી છે એ દૂરથી તે પોતાના બાળકને બગલમાં એટલે કે એને જે ગોદમાં તેડેલું બાળક છે જે સિંહ બાળ છે ને છોડી દેવા માટે ભૂમ પાડી. સિંહનું બાળક તો હજી 1 જ દિવસનું હતું, પરંતુ જે માલધારીનું બાળક હતું એ 4 વર્ષનું, એટલે થોડીક એને સમજણ પડતી હતી, એને બોલતા ચાલતા નહોતું આવડતું. કાલીઘેલી ભાષામાં પણ એની માએ સમજાવતી હતી કે દૂરથી જ કે પોતાના બગલમાં એટલે કે પોતાના ગોદમાં જે રહેલું બાળક છે સિંહનું તેને તું છોડી દે, એની બૂમ પાડે છે. છોડી દે બેટા, છોડી દે, એવી વાતો એની મા એને કહે છે. કાલીઘેલી ભાષામાં એને સમજાવે છે કે બેટા તું એને છોડી દે, તું છોડી દે, કે બેટા એને છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે, બરાબર ને બાળકો? તમારી પાસે પણ નાનું અમથું ગલુડ્યું લઈ, નહીં પપ્પા આજનો દિવસ રહ્યા જ નહીં, મમ્મી 2 દિવસ 1 દિવસ. તમે પણ તમારા મમ્મીને કેવા કાલી કેવી ભાષામાં મનાવો છો,
અત્યારે તો તમે સમજો છો ને, છતાં તમે બનાવો છો, એ તો બાળક નાનું છે, આવું હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કરીને છોડે? કારણ કે સિંહ બાજુમાં ઉભો છે, સિંહણ અહીંયાથી આવીને સિંહણ દૂરથી જોયો છે, આ બાજુ માતા પણ જોવે છે, બંનેના બાળકો છે. તમે જુઓ તો દ્રશ્ય તમારી નજર સામે આવી ગયું, બરાબર ને? અત્યારે જે મેં વાત કહી તે તમારું નજર સામે આખું દ્રશ્ય ઊભું થઈ ગયું. તો હવે શું થશે? કે બાળકને કઈ ઈજા થશે, કે સિંહ બાળકને ઈજા થશે, કે એની માતાને ઈજા થશે, કે આમાંથી કોઈ જાનવરને હેરાન કરવાનું હશે, બરાબર? તો આવું તમારી નજર સામે દ્રશ્ય આખું ઊભું થઈ જાય છે કે હવે શું થશે. કે તમને પણ ઉત્સાહ થાય છે ને બાળકો, કે હવે આગળ શું થશે? ટીચર જલ્દી બોલો, જલ્દી બોલો, કે અમારે આ વાત સાંભળવી છે. ઉત્સાહ થાય છે, એક પ્રકારનો તમને આનંદ થાય છે કે આ હૃદય, આ ભાવાત્મક વાર્તા જે તમને કહેવામાં આવી છે કનૈયાલાલ રામાનુજ દ્વારા, કે આ હકીકતમાં આ રીતના બનેલું છે, દ્રશ્ય છે કે નજર સામે છે, આ કદાચ આપણી સાથે એવું બન્યું હોય તો કેવું તમને મનમાં થાય છે? તે એવી જ રીતે એના માનો જીવ તાળવે છે, કે હમણાં જીવ જશે એવો એનો નહીં, આમના નહીં આમના, જીવ અડધો થઈ જાય, ચિંતા થઈ, વિહળ થઈ ગયો, ચિંતા થવા લાગે છે એને. પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ. ધીમે ધીમે સિંહણ તો નજીક આવવા લાગી ગઈ છે. કોણ જાણે ક્ષણમાં શું બને ને ક્ષણમાં શું ન બને, કોને ખબર કે ઘડીકવારમાં શું બની જાય છે. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. માણસની સ્ત્રી એટલે કે માનવ દેહ સારી છે સ્ત્રી જ, તે પોતાના બચ્ચાને પટાવતા એટલે કોહલાવતા કહે છે, છેલ્લી વાર વિનંતી કરે છે, કારણ કે સિંહણ નજીક આવી ગઈ છે એટલે તે છેલ્લી વાર વિનંતી કરે છે કે ચીસ પાડે છે જોરથી, છોડી મૂક બેટા છોડી દે, છોડી મૂક બેટા છોડી દે, છોડી મૂક એવી ચીસ પાડે છે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર હોય છે. સિંહણ કેટલી હોય? બાળકથી 7 ફૂટ દૂર હોય છે, 7 પગલા દૂર છે, 7 ફૂટ. પાછળ પાછળ ચાલી આવતી ઘૂરકાટ કરતી હતી સિંહણ પણ બાળકથી 7 ફૂટ દૂર, અને પાછળ પાછળ ચાલી જ આવે છે, હજી ઊભી નથી રહી, ઘૂરકાટ કરતી આવે છે, અવાજ કરતી આવી રહી છે. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. કોની આંખોમાં? સિંહણની આંખોમાં અજબ પ્રકારનું પરિવર્તન આવી રહ્યું હતું, કારણ કે એ બાળક એને નુકસાન પહોંચાડતું નહોતું, એના બાળકને સાચવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, પછી એના માની વાત માનીને એ બાળક સિંહ બાળ જે શિશુને શું કરે છે? પડતું મૂકી દે છે, દોડીને માની ગોદમાં ભરાઈ જાય છે. એ બાળક દોડીને તરત જ એની માની ગોદમાં ચાલ્યું જાય છે. કોણ? માનવ દેહધારી બાળક છે તે. આ બાજુ પેલો સિંહ શિશુ પણ દોડતી માની ગોદમાં ચાલી ગયું. જે નાનું અમથું સિંહનું બાળક છે એ પણ આ બાજુ એવું બને છે કે એ બંને છૂટા પડી જાય છે. માનવ દેહધારી બાળક જે છે એ બંને છોડી દે છે, પોતાના ગોદમાં જે સિંહ બાળક છે તેને છોડી દે છે, અને એ બાળક પોતાની માતા પાસે, માલધારી કોમની માતા પાસે જે બાળક છે એની ગોદમાં જઈને એને ભેટી પડે છે. અને આ બાજુ છે એવું દ્રશ્ય બન્યું કે એ જે સિંહ બાળક છે એ પણ પોતાની માતાને દોટ મૂકીને તેની ગોદમાં જતું રહે છે. સામ સામે બંને માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. તમે ચિત્રમાં જોયું ને, સામ સામે બે માતા છે અને વચ્ચે તેના નાના નાના ભૂલકાઓ, નાના નાના બે શિશુઓ છે. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ પણ મિલાવી, અને બંને માતાઓ એકબીજાના બાળકને હૃદયે ચાપે છે અને આંખ પણ મિલાવે છે. એક ઘડી બે ઘડી પોતે એની બંનેની નજર એક સમક્ષ થઈ જાય છે. સિંહણની નજર અને જે માલધારી સ્ત્રી હતી તેની નજર, બંનેની નજર એક સમક્ષ થઈ જાય છે. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘરે. માલધારી સ્ત્રી ઊંધી નથી પરંતુ પરંતુ પાછલા પગે, પાછળ ઊંધી પાછલા પગે તે પીછે પગ કરીને ચાલવા નીકળે છે પોતાના ઘર તરફ. તેને પોતાના નેશમાં, રહેઠાણમાં જવું હતું, કારણ કે તેને પોતાના ઘરે પણ જવાનું હતું જ્યાં તે રહે છે ત્યાં.
જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું, અને સિંહણને પોતાને ક્યાં જવું હતું, જંગલમાં તે પોતાનું ઘર બનાવીને બેઠી છે બોર્ડમાં, ત્યાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી જાય છે. બંને જ માતાઓ પોતાના શિશુને લઈ ચાલી જાય છે. તેમના ખોળિયા જુદા જુદા હતા, ખોળિયા જુદા હતા કારણ કે એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી હતી. પરંતુ શિશુ પ્રત્યે પોતાની મમતા અને પ્રેમમાં કશો જ ભેર નહોતો, કારણ કે પોતપોતાને પોતાનું બાળક વાલું જોઈ, કોઈ પ્રવાસી હોય કે પંખી હોય કે કોઈ માણસ હોય, બધાને પોતાના બાળકો વહાલા જ હોય છે. પર શિશુ પ્રત્યેનો પ્રેમ એને કોઈ ક્યારે અલગ પડતો નહોતો. મમતા અને પ્રેમમાં એને કશો જ ફેર, કોઈના ફેર હતો નહીં. માણસ પણ પોતાના બાળકને એટલો જ પ્રેમ કરે છે, અને જ્યારે પશુ દેહધાર એટલે કે સિંહણ પણ પોતાના બાળકને એટલો જ પ્રેમ કરે છે. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા છે. એટલે શું કહે છે કવિ, કે માણસ હોય, પશુ હોય કે પંખી હોય, પરંતુ માતાના હૃદય તો બધાના સરખા જ હોય છે. એટલે જ આ પાઠમાં તમને કવિ કહ્યું છે કે માતૃ હૃદય કોઈ પણનું માતા હોય, પશુનું હોય, પંખીનું હોય કે મનુષ્યની માતા હોય, તેનું હૃદય સરખું જ હોય. માતૃનું હૃદય એટલે પોતાના બાળક પ્રત્યે તેનો ભાવ એક જ સરખો હોય. જેવો ભાવ એને માનવને એના બાળક પ્રત્યે હોય, તેવો જ ભાવ એના જે પશુ દેહધારી બાળક છે, પશુની માતા છે, એને પણ એના બાળક પ્રત્યે એટલો જ પ્રેમ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠમાં શીખ્યા, કદાચ આપણને ઘણી ક્ષણ બે ઘડી તમને પણ એવું થયું હશે કે હવે કદાચ આપણે સિંહણને કોઈને હાનિ પહોંચશે, તો કદાચ એની માતાને, એની બાળકને સિંહણ એની બાળકને હાનિ પહોંચાડશે, તો આપણને પણ વિચાર થયો, ઘડીકમાં તો શું બની જાય એવું વિચાર કરવા લાગ્યો. પરંતુ આ તો અહીંયા એક માતા હતી, માતાની તો પોતાના હૃદય, માતાનો હૃદય એના માતાના હૃદયનો ભાવ તમે જોયો, કારણ કે માતાને પોતાના બાળકો વાલા હોય છે. કોઈ બી માતા હોય એને પહેલાં પોતાના બાળકનું જોય છે, ને પછી જ કોઈ ઉપર હુમલો કરે છે, ત્યાં સુધી તે હુમલો કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.